मित्रों, हमणा માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં પાકી કેરી મળી રહી છે, તો આજે હું તમારી સાથે પાકી કેરીમાંથી એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી મીઠાઈ રસકદમ મેંગો લડ્ડુની રેસીપી લઈને આવી છું. એકદમ ઝડપથી બની જાય છે અને જેને તમે ભગવાનને ભોગ ધરાવવામાં અથવા મહેમાનોને પીરસવામાં પણ લઈ શકો છો. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવી લઈએ મેંગોમાંથી રસકદમ મેંગો લડ્ડુ. મેંગો રસકદમ લડ્ડુ બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં મેં અહીં એક કપ કોપરાનું બૂરું લીધું છે, એટલે કે કોપરાનું છીણ લીધું છે, બજારમાં જે રેડી મળે છે એ લીધું છે. એક કપ લેવાનું છે. ત્યારબાદ એક કપ આપણે દૂધ લઈશું. દૂધ મેં રૂમ ટેમ્પરેચરમાં લીધું છે અને ગરમ કરીને મલાઈ સાથે લઈ લીધું છે. બે ચમચી મિલ્ક પાવડર લીધું છે. આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો લેવાનું, નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને અડધો કપ ખાંડ લઈશું. ખાંડનું પ્રમાણ પણ તમે વધુ કે ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ. બધું આપણે મિક્સરમાં એક મિનિટ માટે ચન કરી લઈશું, જેથી આપણું જે કોપરું છે, ખાંડ છે, દૂધ છે, મિલ્ક પાવડર છે, સરસ એકરસ થઈ જશે અને માવા જેવું થઈ જશે. જુઓ, મેં એક મિનિટ માટે બધું ચન કરી લીધું છે અને તમે જોઈ શકો છો સરસ, એકદમ સરસ માવા જેવું લચ્છેદાર થઈ ગયું છે. હવે આપણે એને ઉકાળી લઈશું. જુઓ, મેં એક પેન મૂકી લીધું છે અને પેનને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું. મીડિયમ ટુ લો રાખવાનું છે અને એમાં આપણે જે મિશ્રણ બનાવ્યું છે એ બધું જ કાઢી લઈશું. મિશ્રણને બધું પેનમાં કાઢી લીધા બાદ હવે એને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે. જ્યાં સુધી એ ઘાટું ના થઈ જાય અને પેન ના છોડવા લાગે ત્યાં સુધી એને કૂક કરી લઈશું. જ્યાં સુધી આપણું મિશ્રણ ગાઢું થાય છે ત્યાં સુધી આપણે એક કેરીના ટુકડા કરીને એની પ્યુરી કરી લઈએ. મેં અહીં કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો છો, પરંતુ થોડી ઓરેન્જ કલરની અને મીઠી કેરી લેવાની. અને મેં અહીં કેસર લીધી છે, એને સૌથી પહેલાં આપણે છોણા કાઢી લઈશું અને ત્યારબાદ ટુકડા કરીને એની પ્યુરી કરવાની છે. કેરી આપણી છોલાઈ ગઈ છે, હવે એને આપણે કટ કરી અને મિક્સર જારમાં લઈ લેશું અને એની પ્યુરી કરી લઈશું. જુઓ, આપણી કેરીની પ્યુરી સરસ થઈ ગઈ છે. પાણી વગરની જ આપણે પ્યુરી કરવાની છે અને કલર જુઓ એકદમ સરસ આવ્યો છે, કારણ કે કેસર કેરી છે. જો તમારે કેરીનો કલર સારો ના હોય તો તમે થોડો ફૂડ કલર વાપરી શકો છો, પરંતુ મારો અહીં કેરીનો કલર સરસ ઓરેન્જ છે તો હું ફૂડ કલર નથી વાપરતી. એને આપણે સાઈડમાં રાખી લઈએ અને જોઈ લઈએ આપણું જે મિશ્રણ ઘાટું થયું કે નહીં. જુઓ, આપણું મિશ્રણ સરસ ઘાટું થઈ ગયું છે અને પેન પણ છોડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો, અને એકદમ માવા જેવું થઈ ગયું છે. જુઓ, છે ને, બન્યું છે ને એકદમ સરસ. હવે એમાં આપણે મેંગોની પ્યુરી એડ કરી દઈશું. બધી જ પ્યુરી એડ કરી દેવાની છે અને એને મિક્સ કરી લઈશું અને ફરીથી એને એકદમ ઘાટું થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તમે કલર જુઓ, એકદમ સરસ કલર આવ્યો છે, યલો કલર આવ્યો છે અને મેંગોની ફ્લેવર પણ સરસ આવે છે. આમાં આપણે કોઈ પણ ઇલાયચી કે કોઈ પણ ફ્લેવર નથી નાખવાના, કારણ કે કોપરાની ફ્લેવર છે અને કેરીની ફ્લેવર છે, એટલે આપણે એ જ ફ્લેવરથી એના લાડુ બનાવીશું. હવે એને આપણે ઘટ કરી લઈશું. જુઓ મિત્રો, લગભગ 7-8 મિનિટ થઈ ગઈ છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં સતત હલાવતા તમે જોઈ શકો છો પેન છોડવા લાગ્યું છે મિશ્રણ અને સરસ ગાઢું થઈ ગયું છે. આ સ્ટેજ પર આપણે એક નાની ચમચી ઘી નાખીશું. ઘી નાખવાથી એમાં શાઇનિંગ આવી જશે અને આપણા લાડુ સરસ દેખાશે. હજી એને આપણે 2-3 મિનિટ સુધી કૂક કરી લઈશું. થોડું ઘાટું થશે તો લાડુ વાળવામાં ઇઝી પડશે. જુઓ મિત્રો, આપણું લાડુનું મિશ્રણ પરફેક્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ પેન છોડવા લાગ્યું છે અને ઘી પણ છોડવા લાગ્યું છે, તમે જુઓ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે એક થાળીમાં કાઢીને ઠંડુ પડવા દઈશું. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ પણ બનાવી લઈએ. આપણું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લડ્ડુના જે સ્ટફિંગ બનાવવાનું છે અંદર એ બનાવી લઈએ. એના માટે મેં અહીં અડધો કપ કોપરાનું છીણ લીધું છે, તૈયાર માર્કેટનું જ છે, એ લેવાનું છે. ત્યારબાદ 2 મોટી ચમચી મેં બદામ લીધી છે, લગભગ 15-17 પીસ બદામના છે.
1/4 કપ કાજુ છે. તમે એકલા કાજુ પણ લઈ શકો છો, બદામ ના લેવી હોય તો એકલા કાજુ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ 3 મોટી ચમચી ખાંડ છે, મીઠાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને બધું બાઇન્ડિંગ કરવા માટે આપણે મલાઈ લઈશું. અહીં ઘરની મલાઈ લીધી છે, 1 મોટી ચમચી આપણે મલાઈ નાખીશું અને બધું જ આપણે પીસી લેવાનું છે. જુઓ આપણા સ્ટફિંગનું સરસ પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે. કાજુ બદામ છે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ નાના નાના બોલ બનાવી લઈશું. હું પહેલાં પ્લેટમાં કાઢી લઉં છું. જુઓ હવે એમાંથી આપણે આ રીતના નાના નાના બોલ બનાવી લઈશું, આટલી આટલી નાની સાઈઝના, કારણ કે એની ઉપર આપણે બીજા બોલ લેવાના છે, પેલા મેંગોવાળા મિશ્રણવાળા, એટલે આ સાઈઝ નાની રાખવાની છે. આપણે નાના નાના બનાવી લઈશું. જુઓ આપણા બધા જ બોલ બની ગયા છે, એને સાઈડમાં રાખી દઈશું અને મિશ્રણ ઠંડુ થાય પછી આપણે એના ઉપરનું કવર કરીશું. જુઓ આપણા સ્ટફિંગના બોલ રેડી થઈ ગયા છે અને આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. એમાં એક લીંબુની સાઈઝનો આપણે બોલ બનાવી લઈશું અને એને થેપી લઈશું. થેપી લીધા બાદ વચ્ચે એક સ્ટફિંગનો બોલ મૂકી દઈશું અને એને આખો કવર કરી લેવાનો છે. ઉપરનું પડ થોડું ઘાટું હોવું જોઈએ, એટલે કે જાડું હોવું જોઈએ, તો ખાવામાં પણ મજા આવશે, મેંગોનો ટેસ્ટ આવશે અને અંદર કાજુ બદામ અને કોપરાનો ટેસ્ટ આવશે. અને એને એકદમ લીસ્સો બનાવી લેવાનો અને પ્લેટમાં લઈ લેશું. જુઓ આપણા રસ કદમ, મેંગો રસ કદમ લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે. આ જ રીતે આપણે બધા જ બનાવી લઈશું. જુઓ આપણા રસ કદમ લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે. હવે એને ગાર્નિશિંગ કરવા માટે આપણે ચાંદીની વરખ વાપરીશું. તમારી પાસે ચાંદીની વરખ ના હોય તો તમે બીજું કંઈ પણ વાપરી શકો છો, કાજુ વાપરી શકો છો, ઉપર પિસ્તા લગાવી શકો છો, કંઈ પણ વાપરી શકો છો. હું ચાંદીની વરખ લગાવું છું. જુઓ મેં ચાંદીની વરખ લગાવી દીધી છે. તમારી પાસે ચાંદીની વરખ ના હોય તો આ રીતે તમે પિસ્તાથી પણ એને ગાર્નિશ કરી શકો છો. જુઓ બન્યા છે ને એકદમ સરસ. હવે આપણે એને સર્વ કરી લઈએ. જુઓ કોઈ પણ નહીં કહે કે આ આપણે મેંગોમાંથી, એટલે કે કેરીમાંથી બનાવેલા લડ્ડુ છે. રસ કદમ મેંગો લડ્ડુ છે આ, અને બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે. તમે ભગવાનને ધરાવવા માટે અથવા કોઈ મહેમાન આવ્યા હોય તો એમના સાથે પણ સર્વ કરી શકો છો. એમને પણ જુઓ એકદમ સરસ આપણા લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે. હું તમને એક કટ કરીને પણ બતાવું છું. જુઓ એક લાડુને હું તમને કટ કરીને બતાવું છું. આપણે વચ્ચેથી એને કટ કરીશું અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા રસ કદમ, મેંગો રસ કદમ બનીને રેડી થઈ ગયા છે. મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.